બોપલ શિલજના પાંચ ગેમ ઝોનના સોળ સંચાલકો અને માલિકો સામે ફરિયાદ રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગ્યા બાદ પચ્ચીસથી વધુ નિર્દોષોના મોત નીપજ્યા બાદ રાજ્યભરમાં તંત્ર કેટલાક માલિકો અને સંચાલકોએ અનેક પ્રકારના પરવાના કે લાયસન્સ ન લીધા હોવાથી સીલ મારવામાં આવ્યા હતા આ ચેકિંગ કર્યા બાદ તમામ લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી તેવામાં અમદાવાદના છેવાડે બોપલ રોડ પરના ગેમ ઝોનમાં પણ આજ પરિસ્થિતિ સામે આવતા સીલમારીને કમિટીએ રિપોર્ટ સોંપ્યા બાદ પાંચ જેટલા ગેમ ઝોનના માલિક અને સંચાલકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે બોપલના આ પાંચ ગેમ ઝોનના માલિકો અને સંચાલકો સામે ફરિયાદ એક ઇન્ડિકાર્ટી શિલજ રાંચડા રોડ આરોપી મિહિર શાહ અને બ્રિજ મોદી વર્ષ બે કેફિન એન્ડ ઓક્ટેનગો કાર્ટી આર્યમાન રેસિડેન્સી શિલજ કલ્હાર રોડ આરોપી સ્વપ્નિલ દવે જયવીર સંચાણિયા વર્ષ બે હાજર બાવીસ થી જરૂરી પરવાના કે લાયસન્સ વગર ચાલતું હતું ત્રણ ફનઝોન ટીઆરપી મોલ સાઉથ ગોપલ આરોપી જયદીપસિંહ ઝાલા હાર્દિક રાાવ મેઘલ શાહ ચાર જોય બોક્સ ફ્લોરો એક્ઝોરાની સામે સાઉથ બોપલ આરોપી વિજય પટેલ વિપુલ રામી રોનક રામી પટેલ નવીન પટેલ વર્ષ બે હાજર વગર ચાલતું હતું પાંચ ઝોન આરોપી ક્રેસ્ટ પાસે સાઉથ બોપલ આરોપી તુષાર શાહ મિહલ તુષાર શાહ માર્ગી શાહ સ્મિતા અજય પંચાલ વર્ષ બે હાજર વીસ થી જરૂરી પરવાના ના કે લાયસન્સ વગર ચાલતું હતું સ્ટાર ન્યુ સેવન હંમેશા સચ્ચાઈની સાથે